દેવળિયાથી દાત્રડ સુધીના રોડની નબળી કામગીરીને લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છતાં તંત્રના પેટમાં પાણી હલતું નથી આ બનાવની વિગત એવા પ્રકારની છે કે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દેવળિયા ગામથી દાત્રડ સુધીનો રોડ નવો બન્યો છે ઘણા સમયથી આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોની માંગણીને કારણે સરકાર દ્વારા રોડનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું અને રોડ બનાવી પણ નાખ્યો છે પરંતુ રોડની બંને સાઇડ વરસાદના પાણીમાં ધોવાઈ ગઈ છે અને મોટો અકસ્માત થવાનો પણ ભય છે આ બાબતે દેવડીયા ગામના એક જાગૃત નાગરિકે તળાજા માર્ગ અને મકાન વિભાગ ડેપ્યુટી કલેક્ટર જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ આજ દિન સુધી આ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે રોડની બંને સાઈડ ધોવાઈ ગઈ છે જે સ્પષ્ટ કહી શકાય છે કે આ રોડના કામમાં બેદરકારી છે અને મોટા ભાઈએ ભ્રષ્ટાચાર થયો હોવાની બુ આઈ રહી છે અને પ્રજાના પૈસાનું પાણી થઈ રહ્યું છે જો કે હવે આ પ્રશ્નનું નિરાકરણ ના આવે તો હાઈકોર્ટના દ્વાર ખખડાવાની ફરજ પડશે તેવું પણ એક જાગૃત નાગરિકે વાતચીતમાં જણાવ્યું હતું